સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સ્થિત ગણતર સંસ્થા સાથે ખારાપટ રબારી કર્મયોગી મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત સમાજ છે સર્વસ્વ આપણું ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ અવસાન પામેલ પાટડી ગામના સાવધરિયા ભીમાભાઈના દિવ્ય આત્માને શાંતિ અર્પિત કરવા માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રારંભે નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલાએ સ્નેહમિલન કાર્યક્રમની પૂર્વ ભૂમિકા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે ખારાપાટ પ્રંગ્રામાં શિક્ષિત વ્યક્તિઓ સંગઠિત બનાવી સમાજને મદદરૂપ થાય તેવી ભાવના સાથે સૌનો સહકાર મેળવવા માટે વિસ્તૃત વાત કરવામાં આવી હતી આ ઉપરાંત રઘુભાઈએ સમાજમાં પરીક્ષાની તૈયારી કરતા દીકરી દીકરીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા તેમજ પરીક્ષા સંદર્ભે વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે એક મજબૂત સંગઠન માળખાની રચના જેવી બાબતો વિશે ઉપસ્થિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર કનુભાઈએ ખારા પાઠક રબારી સમાજના કર્મચારીઓ સંગઠિત બની સમાજ ઉપયોગી કામ કરે તેમ જણાવ્યું હતું આ તકે નાયબ મામલતદાર જણાવ્યું હતું કે ખારાપાટમાં જે પહેલાં બંધારણ હયાત હતું એ બંધારણને પુનઃજીવિત કરવામાં આવે અને આ બંધારણનો ચુસ્ત અમલ કરવામાં ખારાપાટના કર્મચારીઓ આગળ આવીને એક સંગઠિત સમાજનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ડેપો મેનેજર દેવકુમારે સમાજમાં મહિલાઓ પણ શિક્ષિત ક્ષેત્રે અગ્રેસર બને અને મહિલાઓ શિક્ષિત બની સમાજને એક દિશા પૂરી પાડે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સેનેટરી ઇન્સ્પેક્ટર પરબતભાઈ રબારીએ સમાજમાં વિશિષ્ટ કામ કરતા કર્મયોગીને સન્માનિત કરવામાં આવે અને આવા કર્મયોગીને આગળ લાવી તેઓ સમાજના મદદરૂપ થાય તેવી વાત જણાવી હતી આ કાર્યક્રમમાં કર્મયોગીએ પોતાનો વિચાર રજૂ કર્યા હતા આ કાર્યક્રમના અંતે નિવૃત્ત શિક્ષિક દાદુભાઈ રબારીએ આભાર વિધિ કરી ગણતર સંસ્થાના સુખદેવભાઈ પટેલ અને ઈશ્વરભાઈ સાવધોરનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ મિલન હવે વર્ષમાં ત્રણ વાર યોજવામાં આવશે જેમાં અનેક વિષયો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે આગામી સમયમાં દિવાળી વેકેશન દરમિયાન ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ ખારાપાટ રબારી કર્મચારી મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે આજના સ્નેહમિલિન કાર્યક્રમમાં ખારાપાટકના સિત્તેરથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા